बनासकांठाना दांता विधानसभा विस्तारनो वधु एक वीडियो वायरल थयो छे ज्यां भाजपना कार्यकरो युवानोने रूपिया आपता होवानो वीडियोमां स्पष्टपणे उघाड थई रह्यो छे। बे दिवस अगाउ रूपिया अने साड़ी आपवानो वीडियो पण वायरल थयो हतो। अगाउ दारूना निवेदननो पण वीडियो सामे आव्यो हतो। तो आखरे थोड़ा दिवस पहला आखरे दारू खोड़ा में नहीं पर टोपला में वेचवा मळशे ते प्रकारनो एक विवादित वीडियो पण सामे आव्यो हतो। अने हवे भाजपना कार्यकर्ताओ युवानोने रूपिया आपता होय तेवुं आ वीडियो में स्पष्टपणे देखाई रह्युं छे। अने महिलाओने साड़ी आपवामां आवी रही होवानुं पण वीडियोनी अंदर स्पष्ट देखाई रह्युं छे। आ समग्र मामले वधु विगते वात करी रह्या छे, जोड़ाई रह्या छे टीवी 9 संवाददाता अतुल त्रिवेदी। एक बाद एक अतुल वीडियो सामे आवी रह्या छे जेमां भाजपना कार्यकर्ताओ स्पष्टपणे आखरे नियमो नेवे मूकी रह्या छे। आ वीडियो अंगे शुं सत्यता बहार आवी रही छे? ચોક્કસ જયેશભાઈ, જે પ્રકારે દાંતાના જે ભાજપના ઉમેદવાર છે તેમના એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આજે જે વિડીયો વાયરલ થયો છે તેમાં દાંતા ભાજપના જે કાર્યકરો છે એ તે યુવાનોને સ્પષ્ટપણે પૈસા આપતા વિડીયોમાં નજરે પડે છે। જોકે આની અગાઉ જે સાડી આપવાનો અને જે દારૂ વેચવાનો વિડીયો પણ વાયરલ થયો હતો, આમ એક પછી એક ત્રણ વિડીયો વાયરલ થયા છે। ચોક્કસપણે દાંતા જે ભાજપના જે કાર્યકરો છે અથવા તો દાંતા વિધાનસભામાં આદિવાસી વિસ્તારનો પ્રચાર પ્રસાર કરતા હોય છે તે આ પ્રકારની લોભામણી જે લાલચો આપી અને પૈસા આપતા સાડી આપતા અને આ તમામ પ્રકારના રૂપ લાલચો આપીને વિડીયો વાયરલ કરી રહ્યા છે। જો કે સામે પક્ષે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને ચૂંટણી પંચમાં જે પ્રકારે લેખિત રજૂઆત પણ કરી છે અને આપણી ઉપર જે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની થતી હોય એ પ્રકારની પણ રજૂઆત કરી છે, ત્યારે એક બાદ એક ત્રણ વિડીયો સામે આવ્યા છે। અને હવે જે તંત્ર અથવા ચૂંટણી પંચ આ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે જયેશભાઈ। આભાર અતુલ। તો અતુલ જણાવી રીતે પ્રમાણે એક બાદ એક આ પ્રકારના વિડીયો સામે આવતા રજૂઆતો થઈ રહી છે, ફરિયાદ થઈ રહી છે, કાર્યવાહીને નામે શું થાય છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પણ ભાજપના કાર્યકરો યુવાનોને રૂપિયા આપતા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ પહેલા દારૂ ખોડામાં નહીં ટોપલામાં વેચશો એવું નિવેદન વાયરલ થયું હતું અને એ વિડીયો પણ સામે આવ્યો। ત્યારબાદ મહિલાઓને સાડી વેચવામાં આવી રહી હતી, એ સાડી વેચતો વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારબાદ આ ત્રીજો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ યુવાનોને રૂપિયા આપી રહ્યા છે અને આ વિડીયોમાં આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો પ્રચાર અર્થે ગયા છે, પણ આદિવાસી પછાત એરિયાની અંદર આ રીતે લોભ લાલચ આપીને પ્રચાર થઈ રહ્યો હોવાની વિગતો સામે આવી છે। જોકે આ સમગ્ર મામલે ચૂંટણી પંચની અંદર રજૂઆત પણ થઈ, ફરિયાદ પણ થઈ, પણ હવે કાર્યવાહી ક્યારે થશે અને શું થશે થશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। પણ બનાસકાંઠામાં એક બાદ એક આવા ત્રણ વિડીયો સામે આવ્યા જેમાં દારૂ વેચવાને લઈને, સાડી વહેંચવાને લઈને અને રૂપિયા વહેંચાઈ રહ્યા છે, આ એક બાદ એક ત્રણ વિડીયો વાયરલ થયા છે। આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે। મનીષભાઈ, એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે, શું પ્રચાર હવે તેની ગંદી તબક્કે પહોંચી ચૂક્યો છે? નિશ્ચિતપણે આજે દ્રશ્યો અત્યારે ટીવી 9 ની સ્ક્રીન ઉપરના છે। દ્રશ્યો લોકતંત્રનું છીનહરણ કેવી રીતે થાય, મત કેવી રીતે ખરીદવામાં આવે, ગરીબ માણસ આગળથી મતનો અધિકાર કેવી રીતે છીનવવામાં આવે અને ભાજપાના નેતાઓ બધી વાત પાર્ટીની ડિફરન્સથી કરી રહ્યા હોય તે શરમ, તમામ પ્રકારની શરમ નેવે મૂકીને થોડાક દિવસ પહેલા એમના ઉમેદવારે ટોપલો ભરીને દારૂ આપતું, પછી પૈસા આપવાની વાત આવે, સાડી વેચવાની વાત આવે, ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ આ સ્પષ્ટ દ્રશ્યો છે, હવે પણ સુઓ મોટો પણ કરી શકે છે, પણ તમામ માત્ર ચૂંટણી પંચે નક્કી કરવાનું એ બધાની ફરજ અદા કરે છે કે નથી કરતી, ચૂંટણી પંચની જવાબદારી બને છે કે તેને પારદર્શક ચૂંટણી કરવી, લોભ લાલચથી પર રાખીને કરવી, આટલા સ્પષ્ટ દ્રશ્યો હોવા છતાં પણ જો હજી સુધી કોઈ પગલાં ન લે તો એનો મતલબ ચૂંટણી પંચ ઉપર પણ ક્વેશ્ચન માર્ક ઉભો થાય। બિલકુલ, પણ આ વારંવાર આવા વિડીયો એક બાદ એક સામે આવી રહ્યા છે, મતલબ કે પહેલો વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારે પણ રજૂઆત ફરિયાદ થઈ હતી, સતત જે વિડીયો સામે આવી રહ્યા છે, ક્યાં કાચું કપાઈ રહ્યું છે? નહીં, કોઈ કાચું કપાણ નથી, પ્રશ્ન એ છે કે તંત્રની ઉપર જે પ્રકારે ભાજપનું દબાણ છે, ભાજપ બાહુબળ ધનબળ અને તંત્ર ઉપર કબજો કરીને ચૂંટણી સીધી રીતે તો જીતી શકે એમ નથી, ગુજરાતની જનતા મોંઘવારી અને બેરોજગારી સામે કચકચાવીને મતદાન કરવાની, ભાજપાના નીચેથી તેની સત્તાની ખુરશી જઈ રહી છે, ગુજરાતની જનતાએ પરિવર્તનનું નક્કી કરી લીધું છે, તેવા સંજોગોમાં એન કેમ પ્રકાર ચૂંટણી ગમે એમ કરીને ભાઈ હુકોર કુક જીતવી
એના માટેનું આ એક પ્રકારનું નિમ્ન પ્રયાસ છે. ગુજરાતની જનતા જોવા જેવા દ્રશ્યો આવી રહ્યા છે ત્યાંની સ્ક્રીન ઉપરના આ દ્રશ્યોથી ખબર પડે છે કે ગરીબ માણસ આગળથી સામાન્ય માણસ આગળથી કઈ રીતે મત ખરીદી ચાલે છે. હું ફરીથી પુનઃ ભારતીય ચૂંટણી પંચ આગળ વિનંતી કરું છું કે આ દ્રશ્યો ઉપરથી તેમને સુવો મોટો કરવો જોઈએ, તાત્કાલિકપણે પગલાં ભરવા જોઈએ અને જે ભાજપના કરતૂતો છે તેની સામે કાયદાકીય પગલાં ભરાવવા. બિલકુલ મનીષભાઈ, આ તો ફક્ત આક્ષેપ થયો પણ જ્યાં સુધી કોંગ્રેસની વાત છે, શું આ મામલે કોંગ્રેસ કોઈ કડક પગલાં લેવા માટે કે ફરિયાદ કરવા માટેનું મન બનાવશે? આક્ષેપની વાત નથી, આ હકીકત છે અને જે આવી રહ્યા છે દ્રશ્યો એના ઉપરથી અમે તો ચૂંટણી પંચને રજૂઆત કરીએ છીએ. અમે બે દિવસ પહેલા ચૂંટણી પંચને પોલીસ અધિકારીઓ કેવી રીતે ધાક ધમકી આપે છે પુરાવા સાથે આવે, અમે એમની આગળ અગાઉ કીધું કે તમામ હોમગાર્ડ કમાન્ડો ભાજપના કાર્યકર્તાઓ છે, મોટા ભાગના સત્તાવાર છે, તેમ છતાં ચૂંટણી પંચ પગલાં ન ભરે એટલે ચૂંટણી પંચે એની નિષ્પક્ષતા સાબિત કરવાનો સમય પાકી ગયો છે અને અમે ફરીથી આ બાબતે દાતાની જે વિધાનસભા ક્ષેત્ર. બિલકુલ મનીષભાઈ, આભાર સમગ્ર બાબત અંગે આપે સ્પષ્ટતા તો ચોક્કસપણે કરી કે આ પ્રકારની જે ગંદી રાજનીતિ થઈ રહી છે તેને લઈને હવે કોંગ્રેસ ઉગ્ર બનીને આખરે ફરિયાદ કરશે, ચૂંટણી પંચને પણ રજૂઆત કરશે કે આ પ્રકારની ગતિવિધિઓમાં સુઓ મોટો દાખલ કરીને પણ તેઓ આ તમામ ગતિવિધિઓને રોકે.